જામનગર જિલ્લામાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં હજારો મણ મગફળીનો જથ્થો પલળી ગયો. જામજોધપુરમાં એક વરસાદ થયો. વરસાદ પડતા યાર્ડમાં રાખી મગફળીનો જથ્થો તળાઈ ગયો. વરસાદી પાણીમાં મગફળી ગળતી કોણમોળ જેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા હર્ષલ ખંડેડિયા. હર્ષલ, જણાવો કે જે રીતે હવે વરસાદની આગાહી પછી વરસાદ પડ્યો છે, શું પહેલેથી કોઈ આયોજન કરવામાં નથી આવ્યું? જી, એને વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટ યાર્ડમાં મગફળીનું વરસાદના પાણીમાં વહેતી થઈ હોય તેવો વિડીયો આપ ZSTVની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. જામજોધપુરમાં આજે ધોધમાર વરસાદના કારણે 400 થી વધુ ગુણી મગફળી તણાઈ ગઈ હોય તેવો વિડીયો જાહેર થયો છે. અગાઉ હવામાન વિભાગની આગાહી હોવા છતાં, વરસાદની આગાહી હોવા છતાં માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા કોઈ પણ તકેદારી ન રાખતા મગફળીની જણસીને ભારે નુકસાન થયું હોય તેવું માલુમ પડી રહ્યું છે. જી બિલકુલ. જી ચોક્કસ, રીના, વાત કરવામાં આવે તો આ અંગે કોઈ માર્કેટિંગ યાર્ડ દ્વારા હજી કોઈ જાહેર સૂચના આપવામાં આવેલી નથી. અને હાલ તો જે વરસાદમાં પલળી ગયેલી જણસી છે એ આપ જોઈ શકીએ છીએ ZSTVની ટીવી સ્ક્રીન ઉપર, કે મગફળીનો માલ બચાવવાના પ્રયત્ન કરી દેવામાં આવ્યો છે. પરંતુ સત્તાધીશો દ્વારા, માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી પગલા કેવા ભરવા તે અંગે કોઈ સૂચના આપવામાં આવેલી નથી એવું માલુમ પડી રહ્યું નથી. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં હજારો મણ મગફળીનો જથ્થો પલળી ગયો. જામજોધપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદ પડતા યાર્ડમાં રાખેલા મગફળી ગયું અને વરસાદી પાણીમાં મગફળી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.